ત્રણ ચમચી બેસન એડ કરીશું અને હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને થોડું આપણે મણ લઈશું બે ચમચી જેટલું આપણે મણ એડ કરી દઈશું અને આને હાથથી સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરી અને રોટલીનો જેવો આપણે લોટ બાંધીએ છીએ એવો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે એકદમ સારી રીતે મસળી અને લોટ આપણે તૈયાર કરી લેવાનો છે આપણે વધારે મસળીએ એટલો આ પરોઠા સરસ થશે અને હવે આને આપણે સારી રીતે મસળી અને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો આપણો લોટ અહીંયા બંધ થઈ ગયો છે અને એને આપણે ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું ત્યાં સુધી આપણે બટેટાનો માવો બનાવી લઈએ તો અહીંયા બટેટા મેં બાફી લીધા છે અને બટેટા ઠંડા પણ થઈ ગયા છે અને આમાં આદુ લીલા મરચાં અને ધાણા આ ત્રણેય અધકચરું ખાંડી લીધું છે હવે આના સિવાય આપણે મસાલા કરી લઈએ તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી હળદર એક ચમચી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો હવે આ બધી આપણે મેશરથી સારી રીતે મેશ કરી લઈશું અહીં આપણું બધું સરસ રીતે મેશ થઈ ગયું છે હવે આમાં હું બે ચમચી દળેલી ખાંડ એડ કરીશ કારણ કે

ઉપર રોટલીના લોટનું જે પડ હોય એ પાતળું હોય અને અમાવો વધારે હોય તો જ સારો લાગે છે આલુ પરોઠા તો અહીં આપણા બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે હવે લોટને ફરીવાર આપણે થોડું તેલ એડ કરી અને મસળી લઈશું આપણો એકદમ સરસ મજાનો સ્મૂથ લોટ તૈયાર થઈ ગયો છે હવે આમાંથી આપણે લુવો લઈ અને પરોઠો વણી લઈશું અને લોટ આવો હંમેશા ઢીલો જ આપણે રાખવાનો છે આ આપણે લુવો લઈએ છીએ એ બહુ મોટું લેવાનું નથી બટેટાનો માવવાનો છે આપણે બોલ બનાવ્યો એના કરતાં નાનો લુવો તૈયાર કરવાનો છે હવે આને આપણે વણી અને આની પર આપણે તેલ લગાવી દેવાનું છે તેલ સારી રીતે લગાવી અને થોડો લોટ વભરાવી દઈશું અને ત્યાર પછી આમાં આપણે બટેટાનો માવો ભરી લઈશું અને આને આપણે સારી રીતે પેક કરી લઈશું અને જે વધારાનો લોટ ઉપરનો હોય એ આપણે કાઢી લઈશું અને જેટલું હાથથી હળવા હાથથી જેટલું આ પરોઠું મોટું થાય એટલું આપણે કરી લેવાનું છે અને હળવાથી દબાવી દબાવીને બંને બાજુ પલટાવીને મોટો કરી લેવાનું છે ત્યાર પછી જ આપણે આને થોડો વણી લેવાનું છે અને એ પણ આપણે હળવા હાથે જ વણી લઈશું આવી રીતે આપણે કરીશું તો બધી બાજુ બટેટાનો માવો સરસ રીતે ફેલાઈ જશે અને હવે આને આપણે હળવા હાથે વણી લઈએ અને એક બાજુનું પાતળું રહે એટલે બંને બાજુ ફેરવીને જ આપણે પરોઠાને વણવાના છે તો અહીંયા આપણો આ પરોઠું વણાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ ચાલુ કરીને ગેસ પર તવી રાખી દીધી છે અને ધાણા અને મરચા એ બધું દેખાય છે એટલે આપણું પડ કેટલું પાતળું થયું છે આપણને ખ્યાલ આવે હવે આને લોઢી માં લઈ અને થોડો શેકે જાય એટલે એને પલટાવી દઈશું અને ત્યાર પછી આના ઉપર આપણે તેલ લગાવી દઈશું અને ગેસની ફ્લેમ આપણે ટુ રાખીશું હવે નીચે પણ આ શેકાઈ છે તો એને ફરી પાછો પલટાવી લઈશું અને આ બાજુ પણ આપણે તેલ લગાવી દઈશું તો સરસ ફૂલીને આપણો આ પરોઠું તૈયાર થઈ ગયું છે અને બંને બાજુ સરસ મજાનું બંને બાજુ સારી રીતે શેકી લેવાનું છે હવે આને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું હવે જે આ પરોઠા આપણે બનાવીએ એ થોડું અલગ રીતે આપણે પેક કરીશું

જે લોટ હોય એ આપણે કાઢી લઈશું અને પછી હળવા હાથ દબાવી અને જેમ આપણે બનાવી એમ જેટલું મોટું એટલું આપણે પરોઠાને કરી લેવાનું છે પછી હળવા હાથે વણી અને આપણે અને પણ શેકી લઈશું આવી રીતે આપણે બધા પરોઠા તૈયાર કરી લઈશું સાંજના જમવામાં આલુ પરોઠા મળી જાય તો ખાવાની મજા આવે બટેટાનું શાક અને રોટલી ખાઈએ એના કરતાં આલુ પરોઠામાં એ જ બધી વસ્તુ છે પણ આલુ પરોઠા આપણને ખાવાના ભાવે તો આવા આલુ પરોઠા બનાવવા એકદમ સરળ છે અને ઉપરનું પડ પાતળું થાય માવો વધારે હોય તો દરેકને ભાવે એવા આલુ પરોઠા તૈયાર થતા હોય છે હવે આને આપણે કટ કરી અને અંદર જોઈશું કેટલો બધો અંદર માવો ભરાયેલો છે તો તમે જોઈ રહ્યા છો કેટલો સરસ માવો ભરાઈ રહ્યો છે ને બધા ફૂલીને આવા સરસ પરોઠા તૈયાર થઈ ગયા છે આપણે સાથે સર્વ કરીશું અને જો તમને આ આલુ પરોઠાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ખાઈ પીને મસ્ત રહો સ્વસ્થ રહો